ધીરુભાઈ, તમારી એક બીજી મૂવીનું શૂટિંગ ચાલુ થવાનું છે, સાજન પ્રીતની જગમાં થશે જે, તો એમના વિશે આપણે વાત કરીશું. એ ફિલ્મ અમારે કંડોલિયા ફિલ્મ્સમાં હર્ષદભાઈ કંડોલિયા એમને મારી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ છે સાજન પ્રીતની જગમાં થશે જે. તો તમામ મારા ચાહકોને પણ વિનંતી છે કે જ્યારે ફિલ્મ આવે ત્યારે જોવા જઈએ. આ ફિલ્મનું શૂટિંગ ક્યારથી ચાલુ થવાનું છે? એ ફિલ્મનું શૂટિંગ અત્યારે હાલ હમણાં મારે પોતાની અમારી હોમ પ્રોડક્શન હું અને હિતેશભાઈ બિલદારની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. 2 ઓક્ટોબર તારીખો મહેરબાની એ ફિલ્મનું શૂટિંગ પતી જાય પછી આ પિક્ચર અમે શરૂઆત કરી છે. આપણે વાત કરીએ સાજન પ્રીતની જગમાતા છે જી, તો એમના પ્રોડ્યુસર કોણ છે? અમારે હર્ષદભાઈ કંડોલિયા. ઓકે, અને તમારી સાથમાં તમારા ઓપોઝિટમાં હિરોઈન કોણ છે? હિરોઈનમાં પીના બાબુ રહે છે. એમના સંગીત વિશે વાત કરશું? સંગીતમાં અમારે મનોજ વિમલ રાજકોટવાળા એમને સંગીત આપ્યું છે સરસ. અત્યાર સુધી તમારી જેટલી પણ મૂવી આવી છે એના કરતાં હટકે સંગીતમાં શું છે આમાં? આમાં એવું છે કે મનોજ વિમલે મારી ફિલ્મના અંદર પહેલાં પહેલી મ્યુઝિક આપ્યું છે, એના સંગીત આપ્યું છે, તો અલગ આખું અલગ. અત્યાર સુધી અમારા ફોક આ બધા ઉત્તર ગુજરાતના જે સંગીતકાર હતા, જે અમારે મયુરભાઈ, અજયભાઈ, વાઘેશભાઈ, મૌલિકભાઈ, આ બધા અલગ અલગ સંગીત. મૌલિકભાઈનું અલગ સંગીત, આમનું એમ કાઠિયાવાડનું થોડુંક સંગીત આખું સહેજ અલગ પડતું એમ. એમને 20 વાગતા હોય ગીતના અને થોડાક અલગ સરસ. વાત કરીએ આપણે હર્ષદ કંડોલિયાની, તો હર્ષદ કંડોલિયા તમે કેટલા ટાઈમથી ઓળખો છો? હર્ષદભાઈને આમ તો ઓળખું છું 2 વર્ષથી. એના સાથે તમારું ટ્યુનિંગ કેવું છે? એ મને મારા સગાભાઈ જેવો મને રાખે છે અને હું એમને પણ બહુ ભાઈ જેવો માનું છું. ફરી તમારી પાસે આવી જુઓ એ પછી આપણે પહેલાં વાત કરીશું હર્ષદભાઈને. હર્ષદભાઈ, આ તમારી મૂવીની કથા માટે કે પડકથા સંવાદ કોણે લખ્યા છે એની ચર્ચા કરીશું આપણે. ફિલ્મની એક કથા અને ગીત રાહુલ વેગડે લખ્યા છે, જેણે આની આ પહેલાં પણ વિક્રમ ઠાકોરભાઈની જે ફિલ્મ હતી રસિયા દરિયા દારૂ કણેરણમાં, આ પહેલાં મારી ફિલ્મ હતી જે કેમેરે બોલે સાજન તારી ભાઈ, અને પણ એને ગીત લખ્યા છે. આ ગીત આ ફિલ્મમાં પણ તેણે ગીત લખ્યા છે. કાસ્ટિંગ માટે વાત કરીએ તો કોણ કોણ છે આખી મૂવીમાં? આ ફિલ્મમાં છે આજના જે કિંગ ઓફ ગુજરાત એવા જિગ્નેશ કવિરાજ, એની સાથે છે પ્રેમ વાઘોરે, રોહિત ઠાકોર, શ્રી યાદવે, અને વિલન ખલનાયકની ભૂમિકામાં છે પ્રેમ કંડોલિયા. કેમેરામેન તરીકે કોણ છે? કેમેરામેન તરીકે છે રાજુ જાન છે. ફાઇટ માસ્ટર ઇલિયા શેખ છે. કોરિયોગ્રાફર છે માધવ કિશન, અશ્વિન માસ્ટર જી. સાજન પ્રીતની જગમાં થશે જી, તો આ સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી જિગ્નેશ કવિરાજને લેવાની કે કોમર્શિયલ વિચાર્યું? નહીં, ફિલ્મની કથા લખાણી ત્યારે જિગ્નેશભાઈને ધ્યાને રાખીને ફિલ્મ લખાણી છે, કારણ કે એની સિવાય આ પત્ર બીજો કોઈ ભજવી શકે એવું મને નથી લાગ્યું. એટલે આ ફિલ્મની કથા લખ્યા પછી હું જિગ્નેશભાઈને મળ્યા અને આ ફિલ્મ વિશે વાત કરી. કારણ કે એક હટકે કોઈ પણ ફિલ્મોની કે સાઉથનું હોય કે કોઈ પણ અન્ય ભાષાની એક કોપી નથી, એજ એક મૌલિક કથા છે કે જે એક ગોલ્ડન પીરિયડ ગુજરાતી ફિલ્મોનો ચાલતો હતો ત્યારે જે માહોલ બંધાણો હતો એવી આ સ્ટોરી એક છે જે દર્શકોને ખૂબ પસંદ પડશે. એની સાથે એવું સંગીત પણ અમે એટલું જોરદાર બનાવ્યું છે કે જે કેમેરે બોલાય મારી પહેલી ફિલ્મ હતી જે કેમેરે બોલાય કરતા એની કરતાં પણ અમે ચડિયા તો સંગીત આપવાનો અમે પ્રયાસ કર્યો છે. કંડોલિયા ફિલ્મ્સમાં બીજી મૂવી છે આ, અને હંમેશ તમે સિંગલને જ હીરો તરીકે લોન્ચ કરો છો, એનું કોઈ ખાસ કારણ? અત્યારે સમય પ્રમાણે ચાલવું જરૂરી છે, કે અત્યારે જે સિંગર જે છે ગાયક કલાકારો છે કે એનો મોટા મોટો ઓડિયન્સ મળી રહે છે, એને સાથે અમને પણ પ્રોડ્યુસરને પણ એનો લાભ મળે એ માટે છે. આ ફિલ્મમાં જિગ્નેશ કવિરાજને જ લેવાનું નક્કી કર્યું, એનું કોઈ ખાસ કારણ? બસ ફિલ્મને એની સિવાય કોઈ બીજો આ પાત્ર કરી શકે એવું નહોતું, એવું અમે સ્ટોરી લખતા તમે ધ્યાન રાખ્યું હતું કે આ ફિલ્મમાં જિગ્નેશભાઈ જ કરી શકશે અને એને જ લેવા છે. પોસિબલ છે કે સ્ટોરી વિશે થોડીક વાત કરી શકશો તમે? આ એક પ્રેમ કથા છે જે પ્રેમના દુશ્મનોને એક પ્રેમનો પાઠ ભણાવવા માટેનું છે કે દુનિયા પ્રેમ ઉપર જ ચાલે છે, નફરતથી નથી ચાલતી. આ એક સંદેશ સાથેની ફિલ્મ છે. આ ફિલ્મ આશરે ક્યારે રિલીઝ થશે? જાન્યુઆરીમાં રિલીઝ કરવાની ગણતરી છે. જીગલભાઈ, હવે કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય અને તમારું જો સોંગ ના હોય ને તો ઇન્ટરવ્યૂ અધૂરું રહી જાય છે, તો તમે તમારા પ્રેક્ષકોને કોઈ પણ 2 લાઈન? આ પિક્ચરના અંદર ગીતો લખ્યા છે અમારે રાહુલભાઈ વેગડને, જબરદસ્ત ગીતો લખ્યા છે, પણ ગીત એટલા માટે કહી શકતો નથી કે ફિલ્મ હજી આવી રિલીઝ નથી થઈ તો મારાથી ગવાય નહીં. અને ડિરેક્ટર સાહેબ એટલે શ્રી વિજયભાઈ દલવાડી, એમને પણ બહુ ખૂબ મહેનત કરી છે આ ફિલ્મના અંદર, પણ ગીત એટલા માટે કહી ના શકાય કે હજી રિલીઝ પિક્ચર થયા કે મારાથી ના ગવાય.
પણ એક અત્યારે મારી ફિલ્મ આવી રહી છે જીવથી વાલી મારી જાન, એનું ગીત મને ખૂબ જ ગમે છે. એની મેલોડી કહી નાખું, ઓ નહીં નહીં રે ભુલાય, નહીં નહીં રે ભુલા, ઓ નહીં નહીં રે ભુલાય, નહીં નહીં રે ભુલાય, જીવતી મારી વાલી જાનુડી, ઓ જીવતી વાલી મારી જાનુડી, એ દુઃખ દિલમાં ના રખાય, વાત કોઈને ના કહેવાય, ઓ દુઃખ દલમાં ના રખાય, વાત કોઈને ના કહેવાય, જીવતી વાલી મારી જાનુડી, ઓ જીવતી વાલી મારી જાનુડી.